આજે આપણે શેકેલા મંચુરિયન બનાવશું, એટલે કે રોસ્ટેડ મંચુરિયન. સોલાર કુકરમાં રોસ્ટેડ મંચુરિયન સરસ રીતે થાય છે, તો ચાલો આપણે બનાવીએ મંચુરિયન. જોવો મારો આ વિડિયો. હલો દોસ્તો, મારી ચેનલ સોલાર કુકિંગ વિથ નીતિનમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં સૂર્ય કુકરમાં થતી રસોઈની જાણકારી ગુજરાતીમાં આપવામાં આવે છે, અને અમારા રજૂ કરેલા વિડીયો જો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે વિડીયો ચાલુ કરીશું. મિત્રો, આજના વિડીયોની શરૂઆત આપણે હંમેશાના માટે સૂર્ય દર્શનથી જ કરીએ છીએ, તો આજના વિડીયોની શરૂઆત પણ આપણે સૂર્ય દર્શનથી કરીશું. મિત્રો, આજે આપણે મંચુરિયન બનાવશું, અને એ પણ શેકેલા. મંચુરિયનમાં જોઈતી સામગ્રી કોબી, ગાજર, મરચું, આદુનો એક ટુકડો અને ઘઉંનો લોટ ઝીણી ચાળણીથી ચારી અને લેવાનો છે, અને એક નાની કપ મેંદો. મેં એક મોટો વાટકો ઘઉંનો લોટ લીધો છે અને નાની વાટકી મેંદો લીધો છે, અને આજીનો મોટો જરૂર પ્રમાણે અને મીઠું પણ સ્વાદ અનુસાર. હવે આપણે આને બધાને કટ કરીને ત્યારબાદ આપણે મંચુરિયન બનાવશું. મંચુરિયન માટે આપણે કોબીને આ રીતે ઝીણી છીણી લેવાની છે, તમે જોઈ રહ્યા છો, અને ગાજરના કમળને પણ આ રીતે ખમણી લેવાનું છે, ગાજરને પણ, અને આદુને પણ આ રીતે ઝીણું ખમણી લેવાનું છે, અને મરચાંની આ રીતે બારીક કટકીઓ કરી નાખવાની છે. હવે આપણે ઘઉંનો લોટ એક બાઉલમાં લેશું, તમે જોઈ રહ્યા છો. હવે તેમાં આપણે મેંદાનો લોટ એડ કરીશું, જે એક નાની વાટકી હતી. હવે તેમાં મીઠું અને આજીનો મોટો આપણે નાખી દઈશું. હવે તેમાં કોબી, ગાજર અને મરચાં અને આદુ આ બધું આપણે મિક્સ નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. મંચુરિયનની અંદર પાણી નાખવાનું હોતું નથી, કોબી અને ગાજરના રસથી જ મંચુરિયનનો લોટ બંધાઈ જતો હોય છે. આ મંચુરિયનને આપણે શેકવાના છે, એટલે કે રોસ્ટેડ મંચુરિયન આપણે આજે બનાવવાના છીએ, અને એ પણ સૂર્ય કુકરની અંદરથી. આ રીતે આપણે લોટ બાંધી અને તેના મંચુરિયન જેવડા બોલ્સ વાળી લેશું. મંચુરિયનનો લોટ આ રીતે આપણે બાંધી લેવાનો છે, અને હવે તેને આપણે મંચુરિયન્સના બોલ્સ બનાવી લેશું. બહુ મોટા સાઈઝના નથી બનાવવાના, મીડિયમ સાઈઝના રહેવા જોઈએ. આ ટાઈપ આપણે બોલ્સ બનાવી લેશું. જોઈ રહ્યા છો કે આ મંચુરિયન્સના આપણે બોલ્સ આવી રીતે બનાવી લેશું. આ રીતે આપણે મંચુરિયન બધા બોલ્સ બનાવી લેશું, અને હવે આપણે એને બેક કરવા છે, એટલે થોડું તેલ લઈ અને આ રીતે આપણે સૂર્ય કુકરના ડબ્બાની અંદર મૂકશું. તેલ એટલા હાટું આપણે મૂકીએ છીએ કે મંચુરિયન આપણા ડબ્બાની અંદર ચોટી ન જાય. આ રીતે આપણે એક એક કરી અને મંચુરિયનને સૂર્ય કુકરના ડબ્બાની અંદર મૂકી દેશો. રોસ્ટેડ મંચુરિયન આપણે બનાવવાના છે. આ રીતે બધા આપણે મંચુરિયન
ડબ્બામાં ભેગા કરી અને મૂકી દેશું. જોઈ રહ્યો છું કે આ રીતે આપણે બધા મંચુરિયન મૂકી દેશું. આપણે એને શેકવા માટે હવે સૂર્ય કુકરની અંદર આપણે મૂકી દેશું. તમે જોઈ રહ્યા છો કે આ આપણે સૂર્ય કુકરના મદદથી આપણે મંચુરિયન બેક કરવાના છે, એટલે શેકવાના છે. આજે આપણે બનાવશું રોસ્ટેડ મંચુરિયન. આપ જોઈ રહ્યા છો કે મેં સૂર્ય કુકરની અંદર આ રીતે મૂકી દીધા છે અને હવે આપણે એને 1 કલાક વાર રહેવા દેશું તાકે આપણા મંચુરિયન શેકાઈ જાય. આ રીતે મેં મૂકી દીધા છે સૂર્ય કુકરની અંદર અને હવે આપણે 1 કલાક બાદ ફરી જોશું. આપણે હવે 1 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. જોઈ રહ્યા છો કે સૂર્ય કુકરની અંદર ભોજ વરાળ નીકળી રહી છે. હવે મંચુરિયનની એકદમ ટેસ્ટ ભરી આપણી સુગંધ આવે છે, સ્મેલ આવે છે, પરફેક્ટ. જઈ રહ્યા છો, મારા મંચુરિયન એકદમ પરફેક્ટ રીતે થઈ ગયા છે. આપણે જોતા હતા એ ટાઈપના રેડ બ્રાઉન જેવા. હવે આપણે તેની ગ્રેવી બનાવી અને ગ્રેવીને ફરીથી સૂર્ય કુકરમાં. આપ જોઈ રહ્યા છો કે હવે આપણા મંચુરિયન માટે ગ્રેવીનો માટેની સામગ્રી છે. ગ્રેવીમાં ટમેટા, ડુંગળી, આદુ, બે મરચ, લાલ લીલું મરચાં અને કોબી અને લીલું લસણ. આપણે શેકેલા મંચુરિયન બનાવ્યા છે, એટલે કે રોસ્ટેડ મંચુરિયન. તેમાં ગ્રેવી સાથે આપણે મંચુરિયન બનાવવાના છે, એટલે આ બધી ગ્રેવીની સામગ્રી છે. હવે ટમેટાને, ડુંગળીને અને મરચાંને, આદુને આપણે ક્રસ્ટ કરી લેશું અને ત્યારબાદ આપણે એનો વઘાર કરી અને સૂર્ય કુકરની અંદર મૂકશું. હવે આપણે આગળ જોશું. જોઈ રહ્યા છો, એક પેનમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ આવી જાય એટલે આપણે આ રીતે બારીક ડુંગળીને સમારી લેવાની છે, ટમેટાને પણ આ રીતે સમારી લેવાના છે અને આદુનું આ રીતે આપણે ખમણ કરી લેવાનું છે અને લાલ લીલા મરચાંને પણ આ રીતે આપણે સમારી લેવાના છે. હવે આપણે ગ્રેવી માટે આગળ વધીશું. તેલ આવી જાય એટલે સર્વપ્રથમ આપણે તેમાં ડુંગળી સંતાડી લેશું. હવે આપણું તેલ આવી ગયું છે, થોડું પ્રથમ આપણે ડુંગળીને સાંતળી લેશું. ડુંગળીનો કલર હલકો બ્રાઉન જેવો થઈ જાય એટલે ત્યારબાદ આપણે તેમાં ટમેટા, મરચાં, આદુ ને ઉમેરી દઈશું. જોઈ રહ્યા છો કે ડુંગળીનો કલર હલકો બ્રાઉન જેવો થઈ ગયો છે. હવે તેમાં લીલું લસણ નાખી દેશું. લીલું લસણને પણ 2 મિનિટ માટે રહેવા દેશું ગેસ ઉપર. હવે આપણે તેમાં આદુ, મરચાં અને ટમેટાં એકી સાથે આ રીતે ગ્રેવીની અંદર એડ કરી દઈશું અને હવે તેને આપણે મિક્સ કરી લઈશું. આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે અને હવે તેને અંદર કોબીજ કોબીજનું આ ઝીણું કટિંગ છે તે નાખશું. ટમેટાને, મરચાંને અને કોબીજને બહુ પકાવવાના નથી, એ સૂર્ય કુકરની અંદર ઓલરેડી પાકી જાય છે. અથવા આપણે વઘારમાં એડ કરવા માટે નાખીએ છીએ. હવે આને હલાવી અને આગળની પ્રક્રિયા આપણે કરીશું. ચાલો ને
આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું અથવા તો સ્વાદ અનુસાર મીઠાને ઉમેરશું. ને હવે તેને મિક્સ કરી અને આપણે આ સોયા સોસ છે એક ચમચી એક ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ એડ કરીશું. હવે ગેસ મેં બંધ કરી દીધો છે. હવે આ આપણું ગ્રેવીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે મંચુરિયનના ડબ્બાની અંદર એડ કરી અને આપણે સૂર્ય કુકરની અંદર ફરીથી મંચુરિયનને મૂકી દઈશું. કલાક બાદ આપણા મંચુરિયન પાકી જશે. મંચુરિયન આપણે રોસ્ટેડ બનાવ્યા છે. તમે જોયા છે કે આપણે તેલમાં એને તળેલા નથી. આપણે સૂર્ય કુકરની અંદર એને ચેક કરી લીધું છે. આ રીતે આપણે કમ્પ્લીટ કરી અને મૂકશું સૂર્ય કુકરની અંદર. આપણે હવે આ મંચુરિયન સૂર્ય કુકરની અંદર ફરીથી મૂકી દઈશું. મેં જોયું છે કે ગ્રેવી કમ્પ્લીટ આપણે કરી અને મંચુરિયન મૂક્યા છે. હવે મંચુરિયનને આપણે કલાક બાદ ફરી જોઈ લઈશું, ચેક કરી લઈશું. હવે કલાક પછી આપણે આગળનો વિડીયો જોશું. હવે આપણે મંચુરિયન આપણા લગભગ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે જોઈ લઈ સૂર્ય કુકર ખોલીને. સૂર્ય કુકરની વરાળ નીકળી જાય છે. સરસ, જેવા જોતા હતા એવું આપણે રિઝલ્ટ મળ્યું છે. હવે ટેસ્ટ પણ એકદમ ટેસ્ટ કર. પરફેક્ટ આપણા મંચુરિયન થઈ ગયા છે. હવે એને આપણે ખાવા માટે લેશું ઉપયોગમાં. જોઈ રહ્યા છો કે મંચુરિયન એકદમ પરફેક્ટ રીતે પરફેક્ટ બની ગયા છે. એકદમ બ્રાઉન, સરસ મજાના સ્મેલ, સરસ ખૂબ જ આવે છે. મોઢામાંથી પાણી વહી જાય એ રીતના. હવે આ મંચુરિયનને આપણે સ્વર્ગ ખાવામાં લઈ શકીએ એમ છીએ. તમે જોયા છે આ મંચુરિયન આપણે ઘઉંના લોટ અને થોડો પણ મેંદો લીધો છે. અને આ મંચુરિયનને આપણે તળિયા બિલકુલ નથી, અને શેકેલા છે સૂર્ય કુકરની અંદર. તમે જોઈ આગળ જોયું હશે કે આપણે એને કઈ રીતે શેક્યા છે. આ રીતે તમે પણ સૂર્ય કુકરમાં બનાવી શકો શેકેલા મંચુરિયન, રોસ્ટેડ મંચુરિયન. આ આપણા રોસ્ટેડ મંચુરિયન એકદમ ખાવા માટે તૈયાર છે. મંચુરિયન એકદમ પોચા અને સરસ બન્યા છે. આપણી ગ્રેવી પણ એકદમ પરફેક્ટ રીતે સૂર્ય કુકરમાં ચડી ગઈ છે. હવે આપણે તેને ખાવામાં ઉપયોગમાં લેશું. મેં ટેસ્ટ કરેલો છે.
એકદમ પરફેક્ટ રીતે મંચુરિયન બનેલા છે. આપણે રોસ્ટેડ મંચુરિયન બનાવેલા છે. પ્રયાસ કરશો. મારી ચેનલને જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. એક લાઈક અમારા માટે બહુ જરૂરી છે. થેન્ક યુ.